से कलरव मॉडल स्कूल ऑनलाइन एजुकेशन में आपको हार्दिक स्वागत है। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप जोशु धोरण 8 विषय विज्ञान के जेमा आप जोता था चैप्टर 11 बल और दबाण के जेमा आप गया वीडियो में જોયું હતું કે બળ છે તો બળ મુખ્યત્વે બે પ્રકારનો હોય છે। કયો બળ? તો ધક્કો બળ અને ખેંચાણ બળ। કે જો કોઈ પણ વસ્તુને ધક્કો મારવામાં આવે તો ત્યારે જે બળ લાગે છે કે જેને ધક્કો બળ કહેવાય છે, અને કોઈ વસ્તુ આપણી તરફ ખેંચીએ અને આપણી બધા પર બળ લગાડીએ તો આપણે ખેંચાણ બળ કહેતા હતા। ત્યાર પછી આપણે બળની વ્યાખ્યા જોઈ હતી કે કોઈ પણ પદાર્થને ધક્કો મારવો હોય ખેંચવું તો તેને આપણે બળ કહેતા હતા। હવે આજે આપણે જોવાનું છે કે બળો છે એ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે। તો જુઓ ચોપડીમાં પેજ નંબર 129 બળો છે આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે। ધારો કે એક વ્યક્તિ સ્થિરકાળની પાછળ ઊભો છે, આકૃતિ 11.2 એમાં। હવે જુઓ તમને અહીંયા આકૃતિ દર્શાવેલી છે, આ 11.2 ની આકૃતિ છે। તો આ જે પહેલી છે ચિત્ર છે કે જેમાં કાર છે એની પાછળ એક વ્યક્તિ છે એમ ઉભેલો છે। ત્યાર પછી આ જે બીજું ચિત્ર છે કે જેમાં કાર છે એની પાછળ એક વ્યક્તિ છે એ કારને ધક્કો મારે છે। તો આ બંને ચિત્રમાં આપણને એવું દર્શાવે છે કે આ જે કાર છે પહેલું જે ચિત્ર છે કે જેમાં કાર છે એમ નમ રહેશે, કેમ કે આ વ્યક્તિ છે એની ઉપર બળ નથી લગાડતો એટલે કે એ કંઈ કરતો નથી। ત્યાર પછી આ જે બીજું ચિત્ર છે કે જેમાં કારની પાછળ વ્યક્તિ ધક્કો મારે છે એટલે એ જે કાર છે એની ઉપર એક વ્યક્તિ કંઈ બળ લગાડે છે અને એના કારણે એ કાર છે એ ગતિમાં આવે છે। ત્યાર પછી એવી જ રીતે અહીંયા ત્રીજું ચિત્ર આપેલું છે કે બે છોકરીઓ છે એકબીજાની સાથે ઝઘડો કરે છે એટલે હવે જુઓ કે આ બંને છોકરીઓ એકબીજાની સાથે ઝઘડો કરશે તો શું કરશે? આ જે છોકરી છે એની ઉપર બળ લગાડશે અને આ છોકરી છે એ આની ઉપર, બંને એકબીજાને ધક્કો મારશે એટલે બંને એકબીજાની સામસામે બળ લગાડશે। એવી જ રીતે અહીંયા જે આકૃતિ છે કે જેમાં બંને છોકરીઓ છે ફથ દોરી ફરે છે તો એમાંથી એમાં શું થશે કે આ જે જામની ડ્રેસ વાળી છોકરી છે એ આ પીળા ડ્રેસ વાળી છોકરીને એની તરફ ખેંચશે અને આ જે પીળા ડ્રેસ વાળી છોકરી છે એ જામની ડ્રેસ વાળી છોકરીને એની તરફ ખેંચશે એટલે આ જે બંને છે એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચશે। એવી જ રીતે અહીંયા એક છોકરો અને એક ગાય છે તો આ જે છોકરો છે એ ગાય એની દિશામાં ખેંચે છે અને ગાય છે એ છોકરાને એની દિશામાં ખેંચે છે। તો આ જે પાંચ ચિત્ર છે પાંચ ચિત્રમાં આપણને એવું દર્શાવે છે કે કોઈ પણ બે પદાર્થ છે કે જેની વચ્ચે કંઈક ક્રિયા થાય છે એના કારણે જે છે એ બળ લાગે છે તો તે વ્યક્તિની માત્ર હાજરીના કારણે કારગતિમાં આવશે, કેમ કે છે કે કારની પાછળ જે વ્યક્તિ ઊભો છે એમ જ ઊભો રહેશે તો કાર છે એ ગતિમાં આવશે નહીં આવે। ધારો કે વ્યક્તિ કારને એટલે ધક્કો મારવાનું શરૂ કરે છે, આખું કે 11.2 ની માં દર્શાવેલું છે તે પ્રમાણે કે કારની પાછળ વ્યક્તિ છે એ ધક્કો મારે છે એટલે કે તે તેના પર બળ લગાડે છે અને લગાડેલા બળની દિશામાં કાર ગતિ કરી શકે એટલે કેમ કે છે કે બીજી આકૃતિમાં આપણે જોઈએ કે જે વ્યક્તિ છે એ કારની પાછળ ધક્કો મારે છે તો એનો મતલબ કે કાર છે તો શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય છે? શું આ સત્ય છે? તો